નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા ફરી વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જે સમય સંખ્યાઓમાં ચર્ચા કરી હતી કે બે મુદ્દાઓની ચર્ચા કરી હતી, એક તો કે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપરનું નિરૂપણ અને બીજી ચર્ચા એવી કરી હતી કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. તો હવે આ બે મુદ્દાઓ છે એને આપણે તેની અંદર મૂકવાના છે. તો કે સ્વાધ્યાય 1.2 ની અંદર આપણે એનો શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. તો હવે એમાં દાખલા નંબર છે 1. હવે એમાં એવું કીધું કે નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. હવે તો એની અંદર જોઈએ તો પેલી સંખ્યા છે આપણા માટે 7/4. શું આપેલું છે? 7/4, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ હવે અહીંયા કણે તમે શું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે એવું જુઓ છો કે અંશ મોટો ને છેદ નાનો છે. તો હવે અહીંયા તો તમને ખબર ન હોય કે સર આ કેની કેની વચ્ચે આવશે, તો તમારે એના માટે શું કરવું પડે? તો કે એકદમ સરળ બાબત છે, મેં તમને શીખવેલી હતી કે શું કરીશું આપણે. તો કે કઈ નહીં, આનો ભાગાકાર કરો 7/4. હવે 4 × 1 = 4, બાદબાકી કરો 3, મતલબ કે જવાબ આવશે આનો 1.3/4, 1.3/4, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તો હવે આપણે છે અહીંયા સંખ્યા રેખા દોરશું. તમે જુઓ છો અહીંયા કણે 1.3/4 આપેલું છે. કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તો કે 1 પૂરા છે અને એના માથે કઈક છે, એટલે 1 અને 2 ની વચ્ચે આવશે. તો હવે અહીંયા તમને સમજાઈ ગયું કે 1 અને 2 ની વચ્ચે આવશે, બરોબર છે. હવે કેટલા ભાગ પાડીશું 1 અને 2 ની વચ્ચેના? તો કે અંશ જે આપણને આપેલો હોય, બરોબર છે, અંશ જે આપેલો હોય એટલા ભાગ કરીશું? તો કે ના. શું કરીશું? તો કે છેદમાં જે આપેલા હોય એટલા ભાગ કરીશું. છેદમાં કેટલા છે? 4. તો 4 ભાગ કરીશું. 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4 ભાગ કરીશું. હવે અહીંયાથી કેટલામાં અંકે દર્શાવવાનું? ત્રીજા અંકે. આ 1, 2 અને 3 આ અંક દર્શાવો, એટલે આ તમારા માટે શું થઈ ગયું? 7/4, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એ થઈ ગયું આપણા માટે 7/4. હવે આના માટે એક બીજી પણ રીત છે, અથવા કરીને જોજો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. કેવી રીતના? તો અહીંયા કણે આપણને અંક આપેલો છે 7/4. શું આપ્યું છે? 7/4. અહીંયા કણે હું લખું છું અથવાની રીત છે 7/4. હવે 7/4 છે તો એવું કહેવા માંગે છે કે અહીંયા કણે પ્લસ સંખ્યા છે તો એ કઈ બાજુ આવે? 0 ની જમણી બાજુએ. કઈ આવશે? 0 ની, 0 ની જમણી બાજુએ. હવે 7 નું હોય તો આપણે એને શું લખીએ? 1/4 લખીએ. શું લખીએ? 1/4, એટલે 1/4 ના કેટલા ભાગ કરવાના? ઉપરના આપો એટલા ભાગ કરવાના. 1/4 ના કેટલા ભાગ કરશું? 7 સરખા ભાગ કરો. તો જો સમય સંખ્યામાં મેં આમ દોરી, હવે 0 ની જમણી બાજુ છે એટલે મેં 0 ને આલી બાજુ લખ્યું. હવે આ બાજુ કેટલા ભાગ કરવાના છે? તો કે 7 સરખા ભાગ કરવાના. 7, આ 1 એટલે 1/4, પછી અહીંયા 2 એના છેદમાં 4, પછી અહીંયા 3 એના છેદમાં 4, અહીંયા 4 ના છેદમાં 4, 5 ના છેદમાં 4, એટલે 1, 2, 3, 4 અને 5, પછી આ 6 ના છેદમાં 4, પછી 7 ના છેદમાં 4, 1, 2, 3, 4, 5, 6 અને 7,
કેટલા ભાગ કરવાના હતા? 7. તો અહીંયા કણે હવે તમે જોઈ શકો છો, આવી ગઈ 7/4. એના કરતા એક સંખ્યા વધારે પણ લખવાની, એટલે કે જેથી કરીને આપણે શું કરો કે અનુકૂળતા રહે. 8/4, તો આ આપણને શું મળી ગઈ? 7/4, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ એના અથવાની રીત, જો આ આવડે તો આ આવડે તો આ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી તમને જે અનુકૂળ લાગે એ તમે સંખ્યા લખી શકો છો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો તમને એમ થાય કે સર આમાં આમાં કઈ તફાવત લાગે છે, તો કે કઈ ન હોય, બસ અહીંયા ને આમાં જે સંખ્યા લખી છે અલગ અલગ છે. હવે જો અહીંયા 1 છે, પછી અહીંયા શું આવે? તો કે આના પછીની જે સંખ્યા, હવે જો કેવી રીતના અહીંયા 4/4 એટલે કેટલા કહેવાય? આ 1 કહેવાય. પછી આ 2, 3 અને આ 1, પછી 1, 2 અને 3 ઉપર. તો અહીંયા 1 એટલે કેટલા કહેવાય? તો કે 4/4, પછી 1, 2 અને ત્રીજા ઉપર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કણે પણ આ 1 પૂરા, પછી 1, 2 અને ત્રીજા ઉપર, બરોબર છે. તો બંને આપણા માટે સરખું છે. હવે આવી જે રીતના એના પછીના જે દાખલાઓ છે જે તમારે હોમવર્કમાં લખવાના છે, ક્યાં ક્યાં દાખલાઓ આના ઉપર આના જેવા જ છે એ તમારે ગણવાના છે, એ હું તમને અહીંયા લખી આપું છું. તો આના પછી દાખલા નંબર 2 હોમવર્ક અહીંયા લખું છું. દાખલો બીજો, તમારે તમારી જાતે ગણવાનો છે, બરોબર છે. હવે આનાથી આગળ આપણે બીજી ચર્ચા કરીએ, દાખલા નંબર 3 ની. શું છે? દાખલા નંબર 3 ની. તો દાખલો 3 કઈક આવી રકમ છે. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ કેવી કેવી આપણને? 2 થી નાની. તો 2 થી નાની હોય એવી સંખ્યા, તો કે 2 થી કેટલી બાજુ હાલવાનું? ડાબી બાજુ હાલો, એટલે એની અંદર જેટલી સંખ્યા આવે એ બધી કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ. અને કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. તો એકદમ સરળ જ છે. તો કે તમે લખી શકો, તો કે 1, 0, -1, -2, -3, એમાં અનંત. પણ આપણે કેટલી લખવાની કીધી? 5 જ. એટલે આ 5 સમય સંખ્યાઓ કેવી છે? તો કે 2 થી નાની. તો એકદમ ઈઝી હતો દાખલો. તો આ દાખલો 3 છે એના જ જેવો દાખલો 6, એના જ જેવો દાખલો 6 જે તમારે શેમાં ગણવાનો છે? હોમવર્ક ની અંદર લખવાનો છે. એમાં -2 થી મોટી કીધી, તો -2 થી જમણી તરફ જાઓ, બરોબર છે. એકદમ સરળ છે. હવે દાખલા નંબર 4 અહીંયા લખશું. દાખલા નંબર 4 કે -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ, -2/5 અને 1/2 ની વચ્ચે આવતી કેટલી? 10 સમય સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું તો -2/5 અને 1/2 છેદ બંનેના કેવા રાખો? સરખા રાખો. અને અંતના જે બે અંકો છે એના વચ્ચે ઓછામાં ઓછો કેટલો તફાવત શોધવાનો? આપણે 10 સમય સંખ્યાઓનો તફાવત શોધવાનો છે. તો આપેલી જે સંખ્યાઓ છે એને માની લો કે હું સીધો 10 વડે ગુણું. -2/5 એને ગુણ્યા 10. તો 10 2 -20, 10 5 ને 50. હવે એવી જ રીતના આ સંખ્યા છે એને પણ હું 10 વડે ગુણ. તો 10 2 10 1 10 અને 10 2 20. તફાવત કેવો છે? જો અલગ અલગ છે, અહીંયા 50 છે, અહીંયા 20 છે. તો તફાવત આપણે કેટલો રાખવો જોશે? તો કે સરખો રાખવાનો
છે, અંશ નો તફાવત સરખો રાખવાનો, બરોબર છે? તો હવે અંશ માં આપણે 50 લેવો અથવા તો આને ઘટાડી નાખો અને હું માત્ર બે વડે ગુણું તો બે દુ ચાર એટલે કે માઇનસ ચાર અને પાંચ દો દસ. તો હજી પણ જો ફેર છે, અહીંયા ચાર વડે ગુણું તો અહીંયા ચાર વડે, ચાર દુને માઇનસ આઠ, પાંચ ચોક વીસ. હવે અંશ ને છે બંને માં તફાવત છે. જોઈએ માઇનસ આઠ ના છેદ માં વીસ પછી કઈ સંખ્યા આવે? જો આમ નથી જવાનું, કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ જવાનું છે, દસ તરફ જવાનું છે. તો જમણી બાજુ જાઓ તો આઠ પેલા કઈ આવે? તો કે માઇનસ સાત ના છેદ માં વીસ. એની પેલા તો કે માઇનસ છ ના છેદ માં વીસ. એની પેલા તો કે માઇનસ પાંચ ના છેદ માં વીસ. એની પેલા તો કે માઇનસ ચાર ના છેદ માં વીસ. એની પેલા તો કે માઇનસ ત્રણ ના છેદ માં વીસ. આમ આગળ જતા જ જાઓ, જતા જ જાઓ. એવી કેટલી સંખ્યા લખવાની? ઓછામાં ઓછી 10 સંખ્યા આપણે લખવાની છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો તમારો દાખલો. કયો? તો કે દાખલા નંબર 4. હવે વિદ્યાર્થી મિત્રો આવા જ બીજા એની અંદર દાખલો 5 એ પણ આવી જ રીતના છે, બરોબર? દાખલા 5 ની અંદર જે સંખ્યાઓ આપેલી છે, અલગ અલગ ત્રણ સંખ્યાઓ છે, એમાં શું કરશો તમે? આવી જ રીતના છેદ બંનેમાં સરખા લઈ આવો. અંશનો તફાવત તો કે ઓછામાં ઓછો 5 સમય સંખ્યા જેટલો રહેવો જોઈએ. જેમ કે અહીંયા કણે આપણે જોયું હતું કેટલો રહ્યો હતો? તો કે 10 કરતા જાજો, 10 માંગી છે એટલા માટે. તો દાખલો 5મો છે, દરેક વિદ્યાર્થીએ સાથે ગણવાનો અને સાથે સાથે આવી જ રીતના છે દાખલા નંબર 7. કેટલા છે? દાખલા નંબર 7, જે પણ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે જ ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી આપણે શેના માટેની? તો કે સમય સંખ્યાઓ વિશેની, અને સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ, અને બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. અને આપણે દાખલા નંબર હોમવર્કમાં ક્યાં છે? તો કે દાખલા નંબર 2, દાખલા નંબર 6, દાખલા નંબર 5 અને દાખલા નંબર 7. દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો છે. અને અહીંયા કણે આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે પાઠ પહેલો સમય સંખ્યાઓ છે આપણે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ચેપ્ટરનું એકવાર રિવિઝન કરી લેવું, કે જેથી કરીને આની અંદર જે આપણે સમય સંખ્યાઓ છે એ આવી ગઈ હતી એ દરેક વિદ્યાર્થીઓને આવડી જાય અને એને આગળના ધોરણમાં ઉપયોગી બને. અસ્તુ.